આપણે ઉજવણીમાં બહુ સુરાપુરા છીએ કોઈ દિવસ આવ્યો નથી ને લાગી પડીએ છીએ ઉજવણી કરવા આવો વર્ષ દરમિયાનનો એક દિવસ છે એકવીસ ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ એક દિવસમાં ઢગલા બંધ કાર્યક્રમો કરીને સૌ સંતોષનો ઓડકાર ખાઈ લે અને ઓડકાર ખાય ત્યારે બોલે કે ચાલો હવે એક વર્ષની નિરાંત વિશ્વ માતૃભાષા દિવસે ખરેખર બંગાળી ભાષાને ટકાવી રાખવા માટે અથવા બંગાળી ભાષાનું પ્રભુત્વ જરા પણ ઓછું ન થાય તેના માટે લડત આપનારા યુવાનોની શહીદીને યાદ કરવા માટે છે પણ એવી શહીદી આપણે ત્યાં કોઈ વોરી લે એવું બનવાનું નથી કારણ કે આજે છેલ્લા પચીસ કે ત્રીસ વર્ષથી જે મા બાપ છે અને તેના સંતાનો ગુજરાતી ભૂલી ગયા છે ગુજરાતીને બદલે અંગ્રેજીમાં બોલવું અને અંગ્રેજીથી જીવવું એ એમને કોઠે પડી ગયું છે આમ પણ ગુજરાતની પ્રજા એ દંભમાં બહુ મોખરે રહેલી પ્રજા છે બોલવું બહુ સારું પણ કરવું હોય તે કરતા રહેવું એટલે અનેક સંગીતના અને ભાષા જલસાઓની અંદર ખૂબ જ વંશમોર જે કોઈ લોક સાહિત્યની રચનાને કે સુગમ સંગીતની રચનાને કે સુંદર મજાના ગુજરાતી ગીતને મળે છે ત્યારે આપણે ખૂબ એમ લાગે કે ઓ હો માતૃભાષાનું ગૌરવ તો કેટલું છે ગુજરાતમાં પણ એ વંશમોર આપનારા જેટલા માતા પિતા છે એમના સંતાનોને તો અંગ્રેજી માધ્યમમાં જ ભણાવે છે તેઓ પોતાના ઘરમાં પણ વધુમાં વધુ અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરે છે આપણે ત્યાં તો એવું બન્યું છે કે ટિપિકલ ગુજરાતી માતાઓ છે એટલે વચ્ચે વચ્ચે અંગ્રેજીના શબ્દો ઘુસાડી દે છે પરિણામે નથી સંતાન શુદ્ધ ગુજરાતી સમજી શકતું શીખી શકતું કે નથી સંતાન શુદ્ધ અંગ્રેજી શીખી શકતું બંને બાજુથી આપણા બાળકને માર પડે છે એક બહુ જાણીતી વાત છે કે એસએસસી બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં નાપાસ થનારની સંખ્યા બે થી અઢી લાખ થી વધુ હોય છે એટલે એમ કહેવાય કે લગભગ લગભગ વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે એ તો સારું છે કે આપણે ત્યાં આ પરીક્ષામાં બેસું દસમા ધોરણમાં ભણાવતા શિક્ષકો માટે ફરજિયાત નથી નહીતર ભાષાના શિક્ષકો પણ ચાલીસથી પચાસ ટકા નાપાસ થાય એવું બને એવું આપણું સ્તર થઈ ગયું છે વોટ્સએપ અને સોશિયલ મીડિયાએ આ બધું બગાડ્યું છે એવું કહેવાનો અર્થ નથી પણ આ બગાડવામાં મોટો ફાળો આપ્યો છે એમ તો ચોક્કસ કહેવું જોઈએ વોટ્સએપમાં આ પાળ્યો અને મળ્યો એ શબ્દ માટે તમે અંગ્રેજીમાં એમ એ એલ વાયુ અથવા પી એ એલ વાયુઓ એમ ટાઈપ કરો તો મળ્યો અને પાળ્યો લખાય છે પણ એ લોકોને ખબર જ નથી એટલે બધા એમ એ ડી વાયુ અને પી એ ડી વાયુઓ લખે છે મળ્યો અને પડ્યો હળ તો જાણે વોટ્સએપની ભાષામાંથી જ ગુમ થઈ ગયો છે આમ વોટ્સએપે ભાષાને બગાડવામાં ટેકો કર્યો છે કારણ આપણે તેને વાપરનારાઓને સાચા સ્પેલિંગ આવડતા જ નથી ને કાં તો કરવા જ નથી આમ જોઈએ તો આરજે તરીકે ખૂબ સારું કામ કરનારા આરજે આપણી પાસે છે પણ એફએમ રેડિયોના કેટલા આરજે કેટલું અશુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ કરે છે કે એને સાંભળનારા મહત્તમ ગુજરાતી યુવાનોના કાનમાં ખોટા ઉચ્ચારણવાળી ગુજરાતી ભાષા ડેરાઈ રહી છે ગુજરાતી ભાષાનું ખોટું ઉચ્ચારણ ખટકવું તો જોઈએ એવું કોઈને ખટકતું નથી સરકારની જાહેરાતોમાં શુદ્ધ ગુજરાતી જ હોવું જોઈએ પ્રૂફ રીડિંગ થવું જોઈએ એવો આગ્રહ કેમ કોઈ રાખતું નથી અને આમ ધીમે ધીમે કરતાં આપણે આપણી માતૃભાષાને ગુડ બાય કહી રહ્યા છીએ શાળાનો વિદ્યાર્થી હવે ગુજરાતી સ્પષ્ટ બોલી શકતો નથી અથવા મને ગુજરાતી વાંચવાનું ફાવતું નથી એમ કહેવામાં ગૌરવ અનુભવે છે અરે જેને સાચી ગુજરાતી થાળી કહેવાય એ સાદી ને સીધી ગુજરાતી થાળી ગુજરાતમાંથી તો ક્યારની ગુમ થઈ ગઈ છે આપણે પંજાબ જઈએ તો પંજાબી માગીએ એમ કોઈ ગુજરાત આવીને ગુજરાતી થાળી માગે તો કાં તો પાંત્રીસેક એક નાની નાની વાટકીઓ વાળો મોટો થાળ આપવામાં આવે કે જેની અંદર પણ વાનગીઓ ગુજરાતની નથી હોતી દાળ ભાત શાક અને રોટી સાથેની સાદી ગુજરાતી થાળી મળવી બહુ મુશ્કેલ છે એ જ રીતે ગુજરાતી પહેરવેશ ક્યાં ગુમ થયો ગુજરાતી સાડી અને કુર્તો જબ્બો પહેરેલ ગુજરાતી શોધી આપો આમ સર્વત્ર ગુજરાતી પ્રત્યેનું ગુજરાતી ભાષા ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેનું આપણું વલણ ગૌરવપ્રદ રહ્યું નથી અને અલબત્ત આવું હવે બોલાતું નથી બોલો છો તો લોકો કહે છે કે તમે ગુજરાતના દ્રોહી છો